નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ સાત વિજ્ઞાન જેનો આઠમો એકમ છે પવન વાવાઝોડું અને ચક્રવાત આપણે જોતા હતા પવન વિશે આપણે થોડું ઘણું જાણ્યું હતું હવે આપણે જોવાનું છે આઠ પૃથ્વીની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે બરાબર આપણે પવન કોને કહેવાય છે એ આપણે ગયા સત્રમાં જોયું હતું હવે પવન છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે જોવાનું છે એમાં એ છે ધ્રુવ પ્રદેશો તથા વિષુવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું એક કારણ આ છે તમે ભૂગોળમાં કદાચ ભણ્યા છો કે વિષુવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે ગરમ હવા ઊંચે ચડે છે અને શૂન્ય થી ત્રીસ અક્ષાંશના પ્રદેશના બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા વિષુવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે બરાબર વિષુવૃત્ત પાસે સૂર્યનો પ્રકાશ વધુ હોય છે એટલે ત્યાં હવા અને પૃથ્વી વધારે ગરમ થાય છે એટલે ત્યાં વાતાવરણ ગરમ હોય છે એટલે ગરમ હવા છે એ ઊંચાઈ ઉપર જતી રહે છે અને જે દક્ષિણ અને ઉત્તર ધ્રુવ પાસે જે ઠંડી હવા હોય છે એ વિષુવવૃત્ત તરફ ધસી આવે છે એટલે એ જે હવા છે એ વિષુવવૃત્તના વૃતના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે આ પવનના ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાની તરફની હોય છે ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ સાહીઠ ડિગ્રી અક્ષાંશવાળા વાળા પ્રદેશ કરતા ઠંડી હોય છે આ અક્ષાંશ આગળની ગરમ હુંફાળી હવા ઊંચે ચડે છે બરાબર જે ધ્રુવ પ્રદેશો પાસેની હવા હોય છે એ લગભગ સાઈઠ ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશ કરતા ઠંડી હોય છે કારણ કે ધ્રુવ પ્રદેશ પાસે ઠંડી હોય છે ઉત્તર ધ્રુવ પાસે અને દક્ષિણ તો ગરમ હુંફાળી હવા છે એ ઊંચે ચડે છે બરાબર સાઈઠ ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશની જે હવા છે એ ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની હવા છે એ એ તરફ ધસી આવે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ધસી આવે છે આ રીતે આકૃતિ આઠ પોઈન્ટ આઠમાં દર્શાવ્યા મુજબ ધ્રુવોની હુંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં આપણને દેખાય છે તીર કરેલા છે કે ક્યાંથી હવા છે એ કઈ તરફ જાય છે એના પછી પહેલી કહે છે કે મને નવાઈ એ વાતની લાગે છે કે આકૃતિમાં દર્શાવેલી પવનની દિશા શા માટે બરાબર ઉત્તર દક્ષિણ દિશા તરફની નથી બરાબર ઉત્તર થી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર એ રીતે એની ફિક્સ દિશા નથી તો આવું કેમ થાય છે તો પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં અથવા તો દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે આપણને ખ્યાલ છે કે પૃથ્વી છે એ સતત એક જ સ્થિતિમાં રહેતી નથી એ બે પ્રકારે ગતિ કરે છે દરિ પણ કરે છે અને પરિભ્રમણ પણ કરે છે તો એના પરિભ્રમણને કારણે આ પવનની દિશા છે એ એકદારી રહેતી નથી એના પછી છે જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું તો તમે પ્રકરણ 4 માં દરિયાઈ પ્રવાહો અને જમીનના પ્રવાહ વિશે વાંચ્યું હતું ઉનાળામાં વિષુવૃતની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે અને મોટા ભાગના સમય જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે બરાબર જે ગરમ હવા છે એ ઊંચી જતી રહે છે અને જે ઠંડી હવા છે જે સમુદ્ર તરફથી ગરમ પ્રદેશ તરફ વાતો હોય છે એટલે મોટે ભાગે પવન છે એ સમુદ્ર તરફથી જમીન તરફ આવતા હોય છે જેને આપણે મોસમી પવનો કહીએ છીએ મોનસૂન શબ્દ અરબી શબ્દ મોસમ પરથી આવેલો છે જેનો અર્થ ઋતુ થાય છે બરાબર જેને આપણે ઇંગ્લિશમાં મોનસૂન કહેતા હોઈએ છે 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 એ શબ્દ શબ્દ કેવો અરબી મોસમ ઉપરથી આવેલો શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે તે જમીનથી સમુદ્ર તરફની હોય છે બરાબર મોટે ભાગે સમુદ્ર તરફથી જમીન તરફ પવન આવતા હોય છે જેને આપણે મોસમી પવનો કહીએ છીએ પણ શિયાળાની ઋતુમાં દિશા છે એ બદલાઈ જાય છે સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે છે બરાબર સમુદ્ર તરફથી જે પવન આવે છે એ પાણીની વરાળ અને વરસાદ લાવે છે જે જળચક્રનો એક ભાગ છે આપણે જળચક્ર ભણી ગયા ધોરણ છ માં એટલે આપણને ખ્યાલ છે કે વરાળ અને વરસાદ કઈ રીતે ભજવે છે 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 બરાબર વરાળ એ વરસાદમાં એનો શું ફાળો તો ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે જેને કારણે વરસાદ આવે છે વાદળો વરસાદ લાવીને આપણને આપણને આનંદનો અનુભવ કરાવે છે આપણા દેશના ખેડૂતો પાક માટે મોટે ભાગે વરસાદ પર આધાર રાખે છે વાદળો અને વરસાદ માટે ઘણા લોકગીતો પ્રચલિત છે જો તમે આવું કોઈ ગીત જાણતા હો તો તમારા મિત્રો સાથે તેને ગાઓ અહીં એક ગીત પણ આપેલું છે બરાબર વરસાદ વિશેના તમને ગીત આવડતા હોય તો આપણે મિત્રો સાથે ગાવાની મજા પડે છે બરાબર આપણે ક્લાસની અંદર હોઈએ તો આપણે ઘણી વખત ગીત ગાતા હોઈએ છીએ

ઉપર વીજળીને ચમકાવતા વાદળો વરસાદથી અમારા ખેતરોને સિંચી દો તમારા પાણીના ટીપા વડે ભીંજવી ધરાની ભીની માટીની સુગંધને પ્રસરાવો સમુદ્ર પરથી આવતા વાદળ જમીન પર વરસાદ વરસાવીને ફરી સમુદ્રમાં પહોંચી જાઓ બરાબર આખા જળચક્રની અહીંયા વાત છે કે વરસાદ વરસાવો ખેતરને સિંચાઈ પૂરી પાડો અને તમારા જે પાણીના ટીપા છે એમાં ધરતી ઉપર સુગંધ પ્રસરાવો અને સમુદ્ર પરથી આવતા વાદળ જમીન પર વરસાદ વરસાવીને પછી તમે પાછા સમુદ્રમાં પહોંચી જાઓ જેથી કરી અને ફરી પાછો વરસાદ આવે બરાબર તો આ સરસ મજાનું ગીત એક અહીંયા આપેલું છે અહીં આપણને એક નકશો આપેલો છે જે રાજસ્થાનના રણ વિસ્તારનો છે આકૃતિ 8.9 સ્થાનના વિશેષ સ્વરૂપે રાજસ્થાનના રણ વિસ્તારની અસમાન ગરમીથી ઉનાળામાં દક્ષિણ-પશ્ચિમી દિશા તરફથી વર્ષા પવન નિર્મિત થાય છે આ વર્ષા પવન પોતાની સાથે હિન્દ મહાસાગરમાંથી ઘણી બધી જળ બાષ્પ લઈને આવે છે જે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ હવે આપણે જે વરસાદ પડે છે એ વરસાદ છે એ દરેક વખતે ફાયદાકારક અને સુખદાયક હોય એવું નથી હોતું ઘણી વખત મુશ્કેલીઓ પણ ઉભી કરે છે બરાબર આપણે આ આ વર્ષે જોઈએ વખતે કચ્છની અંદર વધારેમાં વધારે વરસાદ પડ્યો અને જેનાથી નુકસાન પણ ગયું બરાબર સૌથી વધારે નુકસાન છે એ ખેડૂતોને ગયું કારણ કે પાકને જરૂરિયાત કરતા વધારે વરસાદ આવી ગયો તો તમે આવી કેટલીક મુશ્કેલીઓની યાદી બનાવી શકો ખરા કે વધારે વરસાદ આવી જાય તો કેવી કેવી મુશ્કેલીઓ પડે તો ઓછા સમયની અંદર એકદમ વધારે વરસાદ આવી જાય તો ડેમ છે જળાશયો છે એ છલકાઈ જાય અને એની સાથે સાથે તૂટી પણ જાય નદીઓની અંદર પૂર આવવાની સંભાવના પણ રહે ગામોની અંદર પાણી પણ આવી જાય તો આવી બધી મુશ્કેલીઓ છે એ થઈ શકે છે આપણા કચ્છની અંદર કચ્છ છે આમ તો રણ પ્રદેશ કહેવાય છે જેમાં આટલો બધો વરસાદ છે એ ઘણા બધા વર્ષોથી નથી પડ્યો અને આટલો બધો વરસાદ આવતો પણ નથી પણ આ વર્ષે દર વર્ષ કરતા ઘણો જ વરસાદ આવી ગયો જેથી થોડું ઘણું નુકસાન પણ ગયું તમે તે માટે તમારા શિક્ષક અને માતા પિતા સાથે વરસાદને લગતી મુશ્કેલીઓ તથા તેના ઉપાયોની ચર્ચા કરી શકો છો બરાબર કેટલાક નુકસાન આપણને ખ્યાલ છે કે આવા આવા નુકસાન થઈ શકે હજી એના કરતા વધારે કેવા કેવા નુકસાન થઈ શકે એની ચર્ચા તમે કોઈ પણ વડીલ વ્યક્તિ અથવા તો તમારા કરતા વધારે જાણકારી મેળવતી વ્યક્તિ સાથે કરી શકો કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ જેવી પરિસ્થિતિને જન્મ આપે છે છે જેનાથી હોનારત સર્જાય બરાબર કેટલીક કુદરતી એટલે કે પ્રાકૃતિક ઘટનાઓ એવી હોય છે કે એ અમુક પ્રકારની પરિસ્થિતિને જન્મ આપે છે અમુક પ્રકારની પરિસ્થિતિ બને છે અને જે નુકસાન કરતા હોય જેનાથી હોનારત સર્જાય છે તેનાથી મનુષ્ય પ્રાણીઓ તથા વનસ્પતિને માટે સંકટ ઉભું થાય છે તો ચાલો આપણે એમાંથી બે પરિસ્થિતિ ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે અભ્યાસ કરીશું એના પછી અહીંયા બીજો એક નકશો આપેલો છે આકૃતિ આઠ પોઈન્ટ દસ શિયાળામાં સ્થળ અને પાણીની અસમાન ગરમીના કારણે પવન ઉત્તર પશ્ચિમના ઠંડા સ્થાનો પરથી આવે છે તે ઠંડો પવન પોતાની સાથે થોડી જળ બાષ્પ લાવે છે એટલા માટે શિયાળામાં વરસાદ પણ ઓછો પડે છે કારણ કે એ જે પવન આવે છે એ પોતાની સાથે જળબાષ્પ લાવે છે બરાબર અને એ ઠંડો પવન છે એ ઠંડા પ્રદેશોમાંથી આવતો હોય છે એટલે શિયાળાની અંદર વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે હવે જે આપણે બે પરિસ્થિતિ વિશે અભ્યાસ કરવાનો છે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત જે આપણે એના પછીના વિડીયોમાં જોશું